હવે આપણે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકશું. હવે બીજી એક બાબત, તો હવે તમારે જે છિદ્રની સંખ્યા જે છે એ સંવૃત્ત સંકુલિત ગોળાની સંખ્યા, ધારો કે એન હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એન હોય એટલે કે એના જેટલી જ હોય, અને ચતુષ્ફલકીય છિદ્ર એના કરતાં બમણા હોય, બરાબર. હવે બીજા સ્તર ઉપર જ્યારે ત્રીજું સ્તર આપણે મૂકીએ ત્યારે બે પ્રકારની રચનાઓ થાય, એક સમચતુષ્ફલકીય છિદ્રની ઢાંકતી રચનાઓ અને બીજી જે છે તે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાઓ. હવે પહેલી જે છે એમાંની ચતુષ્ફલકીય છિદ્રો ઢાંકતા, તો પહેલી જે તમારી, હવે આ ધારો કે આ જે છે એક એક સ્તર છે, એમાં આપણે આ બીજું સ્તર જ્યારે મૂકીએ, તમારે બુક પ્રમાણે જુઓ આપણી સામે જ, તો આ જે દડો મેં આગળ રાખ્યો, તો બુકની અંદર જુઓ તમે જે વાયોલેટ કલરનો છે ને આગળ છે ષટકોણીય રચનામાં પહેલી, તો આમાં જે છે આ ચતુષ્ફલકીય છિદ્ર જે ત્યાં ડંકાણા જુઓ, આ ચતુષ્ફલકીય છિદ્રો જે છે એ આપણે અમુક ઢાંક્યા, બરાબર. આ ચતુષ્ફલકીય છિદ્ર હતું જો આમાં ઢંકાઈ ગયું, બરાબર. આ અષ્ટફલકીય છિદ્ર થશે, આ ચતુષ્ફલકીય ઢંકાઈ ગયું, આ ચતુષ્ફલકીય તો એને ઢંકાણું, આ ચતુષ્ફલકીય આ ઢંકાઈ ગયું જુઓ આ પ્રમાણે. તો ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકીએ તો પહેલા સ્તર ઉપર બીજું, પહેલું સ્તર ને બીજું સ્તર બે સરખા નથી, તો આને આપણે એ કહીએ ને આને બી કહીએ, બરાબર. એની ઉપર આપણે એક સ્તર મૂકીએ ત્રીજું, કે આ સ્તર આપણે ત્રીજું જે મૂક્યું, તો હવે જે આમાં અષ્ટફલકીય છિદ્ર છે એ ઢંકાઈ દે છે આમ, ને જુઓ તમે આવી રચના બનશે. તમે આમ જોશો, હું તમે બુક પ્રમાણે જોશો તો આ આ બે દડાની ઉપર એક દડો અને એની ઉપર બે, તો પહેલું સ્તર અને બીજું સ્તર બે જુદા, તો આને એ કહીએ આને બી કહીએ, પહેલું ને ત્રીજું બે સરખા છે. આ બે જુઓ, આ દડાની સામે દડો આવી ગયો, આવી ગયો, બે સ્તર સરખા દેખાય, બરાબર. તો આને આપણે એ કહીશું આને બી કહીશું, અને એ પછી ઉપરનું સ્તર પાછું એના જેવું જ મૂકીએ, તો એ બી, એ બી પ્રકારની રચના છે. એ બી, એ બી, એ બી એટલે એ બી, એના કરતાં જુદું સ્તર, પછી આ બે સરખા એટલે એ, અને એના કરતાં જુદું એટલે એ બી, એ બી પ્રકારની રચના થશે. એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર ઢાંકીએ તો આ પ્રમાણ મળશે, અને બીજું સમઘનીય રચના, બીજી સમઘનીય રચના છે એની તમને મોડેલ બતાવું. તો જો તમારી બાજુ જુઓ કે આમાં આ જે આ બે દડાની ઉપર એ વાયોલેટ કલરનો છે, બરાબર. પછી એની ઉપર મેં આ સ્તર મૂક્યું, તો આમાં જો પીળો છે એની ઉપર બે, એની બાજુ મૂક્યો બે ગુલાબી આવી ગયા, અને આ બે સ્તર પહેલું અને ચોથું સ્તર સરખા છે, પહેલું ને ચોથું. તો જો પહેલું સ્તર જે છે, આ પહેલું સ્તર, પહેલું સ્તર અને બીજું સ્તર બે જુદા છે, બીજું ત્રીજું આ ત્રણેય અલગ, તો એ બી સી, વળી પાછા આ બે સરખા, તો એ બી સી, એ બી સી, એ બી સી પ્રકારની રચના થતી, તો આ જે છે સમઘન રચના થશે, બરાબર. આ એ, એના કરતાં જુદું એટલે બી, એના કરતાં જુદું એટલે સી, અને આ પહેલાંના જેવું એટલે એ બી સી, એ બી સી પ્રકારની રચના થશે. તો આ બે પ્રકારની રચનાઓ, એના આકૃતિ પણ તમને આપેલી છે, પરીક્ષામાં આકૃતિ દોરવાની નથી આવતી. પણ હવે એ બી સી, એ બી સર્વની ગોઠવણી, અષ્ટફલકે છિદ્ર ઢંકાયેલ છે, હૃદયમાં અષ્ટફલકે છિદ્ર ઢંકાયેલ છે એટલે આ પ્રકારની રચના થશે. હવે જો આમાં અષ્ટફલકીય છિદ્ર મેં તમને બતાવ્યું, તો આ અષ્ટફલકીય છિદ્ર આ, બરાબર. હવે અષ્ટફલકીય છિદ્રને હું ઢાંકી દઉં, અષ્ટફલકીય છિદ્રને હું ઢાંકી દઉં છું. અષ્ટફલકીય છિદ્ર જે હતું મેં ઢાંકી દીધું. હવે કેવી રચના બની જુઓ, ફલક કેન્દ્રિત થઈ ગઈ, આ ચાર ખૂણા ઉપરના ચાર ને વચ્ચે એક ફલક ઉપર મધ્યમાં આવી ગયો, તો આ ફલક કેન્દ્રિત એફસીસી રચના થઈ ગયા. તો ગમે તે બાજુ તમે જોશો તમને એવું જ લાગશે, ચાર ખૂણા પર ચાર એ મધ્યમાં એટલે ફલકની મધ્યમાં, તો આ ફલક કેન્દ્રિત રચના થશે એટલે આ સમઘન બની ગયો, બરાબર. એટલે સમઘનીય રચના, અને એફસીસી રચના છે, બરાબર. આ એફસીસી એટલે કે આ અષ્ટફલક, ફરીથી જુઓ આમાં જે એક સ્તર ઉપર બીજું સ્તર આપણે ગોઠવ્યું એટલે અષ્ટફલકીય છિદ્ર ઉત્પન્ન થયું આર્યું, બરાબર. આ જે ઢંકાઈ ગયા આ ચતુષ્ફલકીય, તો અષ્ટફલકીયની ઉપરની મેં ઢાંકી દીધું, બરાબર. તો ઉપરને નીચે એક એક મૂકી દીધો, તો આ ઢંકાઈ ગયું, તો હવે આ રચના કેવી થઈ, ફલક કેન્દ્રિત, ચાર ખૂણા ઉપર ચાર આર્યા અને મધ્યમાં, તો ફલકની મધ્યમાં એક, તો ફલક કેન્દ્રિત રચના થઈ, તો આ ફલક કેન્દ્રિત રચના આવી બનશે. હવે એનાથી આગળ સંયોજનનું સૂત્ર, એ દાખલો આપણે પછી ગણીશું, બરાબર. અષ્ટફલકીય છિદ્રના સ્થાન, એ તમારા આકૃતિમાં તમારે પ્રયત્ન કરવાનો સમજવાનો, પણ એ પરીક્ષામાં પૂછાશે નહીં તમને, બરાબર. હવે આપણે અગત્યની બાબત, કે ત્રણ માર્કનો જે પ્રશ્ન પૂછાય છે આપણને,
આ પરીક્ષામાં પણ એક પ્રશ્ન આમાંથી આવે છે, ત્રણમાંથી એક, કે ફલક કેન્દ્રિત એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા અંતઃ કેન્દ્રિત સમગનીયમાં સમ અને સાદોગત એટલે કે પેકિંગ કેટલું થયું એમ. હવે ધારો કે હું તમને એમ કહું કે આપણો સમગન છે, બરાબર, સમગન છે, તો સમગનમાં વચ્ચે જે પોલાણ છે એ કેટલો ભાગ અને ગોળાએ રોકેલો કેટલો, તો કેટલા ટકા એને રોકે એને પેકિંગ ક્ષમતા કહેવાય, એફિશિયન્સી કહેવાય, બરાબર. પી એટલે પેકિંગ એટલે ક્લોઝ પેક, એફિશિયન્સી કહેવાય. તો આ સમગનની અંદર ગોળાએ રોકેલું કદ અને કુલ કદ કેટલું છે એનું ટકા પ્રમાણ તમે કાઢો એટલે તમને ક્ષમતા મળશે, બરાબર. હવે ક્ષમતા વિશે આપણે હું તમને સમજાવું કેમ કે એને મારે